અમદાવાદ પૂર્વ એજ્યુકેશન મહામંડળમાં પ્રમુખ તરીકે હું કામ કરું છું અને અમદાવાદ પૂર્વ એજ્યુકેશન મહામંડળ એટલે કે એપીએમની સ્થાપના જૂન 2019માં કરવામાં આવી. આ જે અમારો આ ગ્રુપ છે એનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન મળે. હવે 2019 જૂનથી લઈને અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા કાર્યક્રમો અમે સાથે રહીને કર્યા છે. આ ગ્રુપની અંદર ક્લાસીસ અને સ્કૂલો સાથે છે અને અત્યાર સુધીમાં 87 જેટલા અમારા મેમ્બર્સ છે. જે મેમ્બર્સ એક્ટિવલી આ ગ્રુપમાં જોડાઈને ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અત્યાર સુધીમાં, અને આજે આ એજ્યુકેશન ફેરની એક સરસ મજાનું આયોજન કર્યું છે એજ્યુકેશન ફેરનું. અને આ ગ્રુપ બેઝિકલી વિદ્યાર્થીઓની હેલ્પ માટે બનાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વધારેમાં વધારે મદદ મળી રહે એ માટે અમે આ ગ્રુપને બનાવ્યું છે. આ ગ્રુપમાં ખરેખર તો વિદ્યાર્થીએ કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ અને વિદ્યાર્થીએ ખરેખર શું કરવું અને શું ન કરવું એના માટેની અમે તમામ પ્રકારની સગવડતાઓ આ ગ્રુપ દ્વારા અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક સોશિયલ કાર્યક્રમો કરીએ છીએ, જેમ કે સોશિયલ અવેરનેસ હોય કે એવા પ્રકારના અમે કાર્યક્રમો આ ગ્રુપ દ્વારા અમે કરીએ છીએ. મેં દેવગુરુ એકેડમી નરોડા કે સંસ્થાપક હું. એપીએમ કે અંદર એઝ અ કમિટી મેમ્બર કે તોર પર મુજે જવાબદારી દી ગઈ હૈ. જૈસે આપ ભી હિંમત સરને બતાયા થા કે એપીએમ હમારા જૂન 2019 કે અંદર ચાલુ હુઆ. એપીએમ મેઇન જો સંસ્થા થી વો સંસ્થા બનાને કા યાની યે જો ગ્રુપ હમારા બના તો વો ગ્રુપ ફાયર સેફ્ટી કી, આપ જૈસે જાનતે હૈ કે સુરત કે અંદર ફાયર હુઆ ઓર ઉસકે બાદ સબ જગહ પે ફાયર સેફ્ટી કે અવારનેસ કી બહોત જ્યાદા જરૂરત પડને લગી. તો યહાં કે નિકોલ ઓર નરોડા કે જીતને ભી 87 જીતને ભી હૈ વો સબ સાથ મેં મિલકે એક ગ્રુપ બનાયા. સબ લોગો કો ફાયરનેસ દેને કી જરૂરત પડી, વહાં પે ફાયરનેસ દી ગઈ. ઇસ ગ્રુપ કા સ્ટાર્ટિંગ કા જો મોટો થા વો યહી થા કે હમ લોગ ફાયર સેફ્ટી કે બારે મેં સારે કે સારે ગ્રુપ્સ વાલો કો બતાયા જાય, ક્યુંકિ યે હમારે લિયે એક પહેલા અનુભવ થા. આજ તક આપ ખુદ જાનતે હૈ કે આજ તક એસા કોઈ અનુભવ નહીં આયા હોગા કિસી ભી કોચિંગ ક્લાસ કે અંદર યા સ્કૂલ કે અંદર કે ઉનકો ફાયર સેફ્ટી કે નામ સે ક્યા કિયા ગયા હો, તો ઉન ફાયર સેફ્ટી કે નામ સે ઉનકો બંધ કરવાયા ગયા હો યા ફાયર સેફ્ટી કે નામ પર. પર યહાં પે સિર્ફ યે મોટો થા, બહોત અચ્છા મોટો થા, જિસકી વજહ સે હમ સાથ મેં ઇકઠા હુએ. ઇસી બાદ ફિર ઇસ ગ્રુપને અલગ અલગ કાર્ય કિયે. અબ હમારા મોટો જો હૈ વો ક્યા બના હૈ તો નિકોલ ઓર નરોડા કે અંદર જિનકો જીતને ભી બચ્ચે હૈ ઉન બચ્ચો કો એક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન્સ કી અગર જરૂરત પડે, ક્યુંકિ હમ જાનતે હૈ કે હમારે અંદર ભી જોસે જો કોઈ ભી ટીચર્સ હૈ તો ટીચર્સ કે ખુદ કે હિડન ટેલેન્ટ હૈ, બચ્ચે હૈ તો બચ્ચે કે ખુદ કે હિડન ટેલેન્ટ્સ હૈ. અબ યે હિડન ટેલેન્ટ કેસે એક્સપ્લોર હો, કેસે પતા ચાલે કે હા યે ઇતને ઇન્ટેલિજન્સ ટીચર્સ જો હૈ યા ઇન્ટેલિજન્સ ક્લાસીસ જો હૈ વો ભી નિકોલ ઓર નરોડા મેં હૈ. તો યે ચીજ દિખાને કે લિયે યહાં પે એક પ્લેટફોર્મ જો એજ્યુકેશન ફેર કે તોર પે કિયા ગયા. આજ આપ અગર દેખોગે તો ઇસ એજ્યુકેશન ફેર કે અંદર 22 અલગ અલગ સ્ટોલ્સ લગે હુએ હૈ. યે સ્ટોલ્સ સિર્ફ એસા નહીં હૈ કે જો એજ્યુકેશન કે બારે મેં હી બતાતા હૈ. આપ અગર ઇસ એજ્યુકેશન ફેર કે અંદર ઇન સ્ટોલ કો દેખોગે તો વો આપકો કેરિયર કાઉન્સિલિંગ કે બારે મેં, એક્ઝામિનેશન ફોબિયા કે બારે મેં, આપકા જોબ ઓરિએન્ટેશન કે બારે મેં, IELTS કે અગર ક્લાસીસ હૈ, ઇંગ્લિશ સ્પોકિંગ કે ક્લાસીસ હૈ, કોમ્પ્યુટર્સ નોલેજીસ હૈ, કોમ્પ્યુટર ક્લાસીસ હૈ. યે સારી ચીજે જો હૈ મતલબ એક તરફ સે આપ એસા કહે સકતે હૈ કે એક જગહ પે જૈસે કોઈ એક મોલ નહીં તૈયાર હુઆ હો, એક એજ્યુકેશન મોલ જહાં પે સબ કુછ મિલતા હૈ, જીસ જગહ પે આપકો સબ કુછ અવેલેબલ્સ હૈ, આપકો એક હી જગહ પે આના હૈ ઓર આપ અપના જો સર્વિસ હૈ આપકો ક્યા ચાહિયે જીસ હિસાબ સે આપકી રિક્વાયરમેન્ટ હૈ વો રિક્વાયરમેન્ટ આપ ઇસ એજ્યુકેશન કે અંદર ફિલ અપ કર સકતે હૈ. તો આપકે માધ્યમ સે મેં યહાં પે નિકોલ ઓર નરોડા કે જીતને ભી વાસી હૈ, રહેવાસી હૈ, સિટીઝન્સ હૈ, ઉનકો યે રિક્વેસ્ટ કરૂંગા કે 24 અને 25 તારીખ કો હમારે યે એજ્યુકેશન ફોર જો હૈ વો રસમાન પાર્ટી પ્લોટ કે અંદર લગા હુઆ હૈ. 25 તારીખ કો ભી યે ખુલા હૈ, 25 તારીખ કો સુબહ 10 બજે સે લેકર 9 બજે તક હૈ. મેં બચ્ચો સે ખાસ એક રિક્વેસ્ટ કરૂંગા ક્યુંકિ બહોત બાર એજ્યુકેશન્સ કા નામ સુન કે ઉનકો એક ડર લગતા હૈ, ક્યુંકિ વો વૈસે ભી ક્લાસીસ મેં પડતે હૈ,
वैसे ही स्कूल्स के अंदर पढ़ते हैं, फिर बोले अरे बाप रे एजुकेशन फेयर में जाके वहाँ पे भी पढ़ाई करनी है। ये सिर्फ पढ़ाई नहीं है, यहाँ पे आपको वो नॉलेज दिया जाएगा जिस नॉलेज की रियली में आपको ज़रूरत है, आपको पता चलेगा। साथ में अगर आप देखेंगे तो यहाँ पे फंड भी अवेलेबल है। फंड के तौर पर अगर आप कह सकते हैं कि अगर किसी बच्चे के अंदर हिडन टैलेंट्स हैं तो वो हिडन टैलेंट्स अपने स्टेज के ऊपर दिखा सकते हैं और वो सारी चीज़ें यहाँ पर कर सकते हैं। तो मैं आप सबसे रिक्वेस्ट करता हूँ कि आप 24 और 25 तारीख को हमारे साथ ज्वाइन होइए और आपका और हमारा नॉलेज, दोनों नॉलेज साथ में मिलकर हम लोग शेयर करेंगे। आई एम द डायरेक्टर ऑफ इंग्लिश वर्ल्ड एंड वी हैव ऑर्गेनाइजेशन, इट्स नेम इज APEM। वी हैव क्रिएटेड दिस ग्रुप फॉर गिविंग द बेस्ट एजुकेशन टू द स्टूडेंट्स ऑफ आर एरिया। सो वी हैव रिसेंटली क्रिएटेड दिस ग्रुप एंड नाउ इन आफ्टर 6 months वी हैव एजुकेशन फेयर इन निकोल एरिया इन विच लाइक वी आर लाइक providing the better services related to the educations. Students can get all the information related to the KG, from KG to college, and after completion of their college, if they would like to go to foreign countries, so that sort of information also we provide them over here. So this is the best place where you can acquire all the knowledge related to your kids' educations and what they want to do. See, we have like career guidance seminar over here, we have like exam phobia seminar over here. So after so attending this seminar, students can remove the fear, or you can say they overcome for the exam fear. And especially we have organized this education fair for the awareness, and especially like those students who are not having much idea about what they want to do after completion of your 12th standard and after completion of their college, where they want to settle down. See, some of the most of the time like people want to like go abroad, so the proper proper knowledge about like the countries and their studies and the courses especially, so we provide them over here so they can find it out their better future from here. So thank you very much for coming over here.